અંજાર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. પ્રાંત કચેરીના પટણાંગણમાં ડૉક્ટર વી કે જોશી નાયબ કલેક્ટરના હસ્તે તિરંગા ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડૉક્ટર વિમલ જોશીએ પ્રવચન આપ્યું. કચ્છમાં આવેલા ભૂકંપમાં શહીદ થયેલાઓને શ્રદ્ધાંજલિ. લડાઈમાં અસ્પૃશ્યતા, જાતિવાદ, કોમવાદ, ભ્રષ્ટાચાર, રંગભેદની બદીઓ નિરક્ષરતાની લડાઈ એટલે ઉત્કૃષ્ટતાથી લડાઈ લડીશું તો આવનાર પેઢીઓને પણ વધુ સારું આપી શકીશું. અંજાર નગરપાલિકાના વહીવટદાર ચીફ ઓફિસર સંજય પટેલના વરદહસ્તે ધ્વજવંદન ફરકાવી સલામી આપી. તેમણે જણાવ્યું, કોરોના કાળ દરમિયાન નગરપાલિકા મહત્વની ભૂમિકા ભજવી હતી. કોરોનાગ્રસ્ત થયેલા કર્મચારીઓ કોરોના હિંમતભેર સામનો કરી કોરોના મુક્ત થઈ પ્રેરણારૂપ બનેલ છે. આપણા દેશ દ્વારા નિર્મિત સંપૂર્ણ સ્વદેશી કોરોના સામે રક્ષણ આપતા રસી કાર્યક્રમ મુજબ ઉત્સાહથી કોઈપણ પ્રકારની અફવાને ધ્યાન આપ્યા વગર કોરોના રસી અચૂક મુકાવવી, નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ કરી હતી. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વંદે માતરમ. આજે જ્યારે સમગ્ર દેશ સ્વતંત્ર પર્વ ઉજવી રહ્યો છે ત્યારે એક અંજાર માટે એ ખાસ છે, કેમ કે 26 જાન્યુઆરી જે 2001ના મહાભયંકર ભૂકંપ આવ્યો હતો એ વખતે અસંખ્ય લોકોએ પોતાના વાલસોયા ગુમાવ્યા હતા, માતા પિતા બાળકો, અને ખાસ કરીને આપણે જે સ્થળે ઊભા છીએ સ્મૃતિ સ્મારક, એટલે જે ખાસ કરીને એક વિદ્યાર્થીઓ 184 વિદ્યાર્થીઓ એક સમગ્ર ગુજરાતની એક એને કહીશે કલંકિત ઘટના હતી. એટલે ટોટલ લગભગ 209 જેવા એની સાથે પોલીસકર્મીઓ હતા, શિક્ષકો હતા, એ બધાએ જીવ ગુમાવ્યો 2000ની ભૂકંપમાં વખતે. તો એની યાદમાં દર વર્ષે એક વાલીમંડળનું ગ્રુપ છે, એમાં કોઈ પાર્ટી નહીં, બધા સમગ્ર શહેરના વાલીમંડળનું ગ્રુપ છે. દર વખતે અહીંયા આવી જે તે વખતે કલાક 2 કલાકની ધૂન હોય અથવા તો ગરીબોને એક વિતરણ હોય જેનાથી કરી અને એ ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય છે કે લોકોને આત્માને શાંતિ મળે, જ્યાં હોય ત્યાં ભગવાન એના ચરણમાં વાસ આવે. આ રીતે સમગ્ર અંજાર શહેરમાં અને એ લોકોની એક ખાસ એવી ઈચ્છા છે કે જેવું નવું નિર્માણ થઈ રહ્યું છે તે વખતે લગભગ ઘણા સમયથી લગભગ 20-20 વર્ષ થઈ ગયા છે, એનો કોઈ કારણ નિરાકરણ નથી, કોઈ પણ કારણસર એ કામ અટકેલું છે. તો આપણે સરકારશ્રી પાસે પણ બધા એવી રજૂઆત કરી કે આ કાર્ય જલ્દી પૂરું થાય, કેમ કે એક સમયદાનો વિષય છે એક બધા માટે, એક સમગ્ર શહેર માટે. એટલે આપણે એ લોકો પર રજૂઆત કરી અને ઈશ્વર પાસે પ્રાર્થના કરી જે દિવંગત જે વિદ્યાર્થીઓનો, પોલીસકર્મીઓ, શિક્ષકો જે કોઈ ધામમાં ગયા છે અને ભગવાન પોતાના ચરણ વાસ આવે એ ભગવાન સ્વ પ્રાર્થના સમગ્ર દેશવાસીઓને આ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. રાધે રાધે. જય શ્રી સચ્ચિદાનંદ.